બનાસકાંઠાના થરા નગરપાલિકા ખાલી પડેલ વોર્ડ નંબર 3 ની ચૂંટણી તારીખ 10/3/2019 ના રોજ થનાર છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી જેશનલાલ માનુભા વાઘેલા દ્વારા તેમના કોંગ્રેસ પક્ષના ટેકેદારો સાથે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યું હતું, જ્યારે ભાજપમાંથી પૃથ્વીસિંહ વાઘેલા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું, ત્યારે વાઘેલા સામે વાઘેલા મેદાનમાં ઉતરતા રાજકારણ ગરમાયું છે, ત્યારે હવે ચૂંટણી માટે કાંટાની ટક્કર એક જ સમાજના બંને ઉમેદવાર ચૂંટણી મેદાનમાં આવતા અનેક પ્રકારના અટકળોનો દોર શરૂ થઈ ગયો છે, ત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવી થરા નગરપાલિકા વોર્ડ નંબર 3 બેઠકોનો જંગ ખેલા છે, ત્યારે ભાજપ દ્વારા બિનહરીફ કરવાનું સપનું સાકાર કરવા નીકળેલા ભાજપ ઉમેદવારને પોતાનો જ ઉમેદવાર સામે મળ્યો છે, ત્યારે હવે ધોબીકા કૂતરાના ઘરકાના ઘાટકા જેવા હાલ ભાજપના ઉમેદવાર ન થયા છે, તો હવે 25 તારીખના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થયા પછી તારીખ 10/3/2019 રવિવારે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તારીખ 12/3/2019 રોજ મતદાન ગણતરી થશે, ત્યારે જ ખબર પડે છે કે વોર્ડ નંબર 3 તાજ ભાજપના કે પછી કોંગ્રેસના શિરે જાય છે. થરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 3 જે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપી વાઘેલા જેસલસિંહ નાનુભાને ઉમેદવાર અને આજે ફોર્મ ભરીને જાહેર કર્યા છે અને જે વિનુજી પ્રમુખે 2.5 વર્ષની અંદર સરસ કામગીરી કરી દરેક સમાજનો વિશ્વાસ મત મેળવ્યો છે અને દરેકનું કામ કર્યું છે અને દરેક સમાજ કોંગ્રેસ સાથે છે અને આજે જે કોંગ્રેસનો માહોલ દેશની અંદર ઊભો થયો છે એ જોતાં સર્વત્ર નગરપાલિકા 3 વોર્ડમાં પણ કોંગ્રેસ આવશે અને સમગ્ર દેશમાં પણ કોંગ્રેસ આવશે એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ આવશે હું વિશ્વાસપૂર્વક કહું છું. વોર્ડમાં 3 નિશ્ચિત વિજય છે જેસલસિંહનો એવું કહું છું. એ બાબતે હું એ કહેવા માગું છું કે એ લોકો લોભ અને લાલચની અંદર ગયા છે, પાર્ટી સાથે ગદ્દારી કરીને ગયા છે, એટલે પ્રજા લોકોને ક્યારેય મને માફ નહીં કરે એવું વિશ્વાસમાં સાથે કહું છું. તો અચાનક ઉમેદવાર જાહેર થતાં જેસલસિંહ નાનુભા વિજય નિશ્ચિત દેખાય છે અને બરાબર જંગ અને ટક્કર જામશે. સવારે કોંગ્રેસ જીતશે હું વિશ્વાસપૂર્વક કહું છું. દરેક સમાજ સાથે છે, કોંગ્રેસ પંજો આવશે. જી હર્ષી વાઘેલા સાથે અને ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.